નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડીક નીટ અને જેડબલની વાત કરીશું. નીટ અને જેડબલઈ ખાસ ધ્યાન આપજો. આના માટે આપણે એક તો ખાસ તમે મારા નામથી પરિચિત હશો અને એને લગતું કંઈ પણ તમારે કામ હોય તો આના ઉપર વોટ્સએપ કરી શકો. નંબર હું તમને પીરસી રહ્યો છું. બરાબર, જુઓ, હવે સૌપ્રથમ તો આપણે પુસ્તક કરતાં થોડીક બહારની જ વાતો કરવાની, પણ એ પહેલાં પુસ્તકના જે પણ પોઈન્ટ હોય એને ઉપર છેલ્લા જોઈ લઈએ. તો પહેલું તો વીજભાર. વીજભાર એટલે આપણે શું કીધેલું? તો વીજભાર એટલે તમને ખ્યાલ હશે, એક વ્યાખ્યા આપી હતી, જે મૂળભૂત ગુણધર્મને કારણે વિદ્યુત બળ લાગતું હોય, જે મૂળભૂત ગુણધર્મને કારણે વિદ્યુત બળ લાગતું હોય એને આપણે શું કહીશું? તો કણપણનો વીજભાર. તો આ શોર્ટ એન્ડ સ્વીટ આપણે વાત કરી દીધી. અચ્છા, વીજભારના આપણે કહીએ તો બે પ્રકાર હતા. એક ધન વીજભાર. કેવો? ધન વીજભાર. અને બીજો આપણે કયો કીધો તો? ઋણ વીજભાર. ઓકે, બરાબર ધ્યાન આપજો. હવે સરસ મજાની વાત કરી દઈએ તો તમને એ તો ખ્યાલ હવે, બે ધન વીજભારને પછી જોડે લાવીએ તો ધક્કામુક્કી કર, અને બે ઋણ વીજભારને જોડે લાવીએ તો એ પણ ધક્કામુક્કી કર, ટૂંકમાં ધક્કા ધક્કા થાય. બરાબર, એટલે કે સરખા વીજભાર, સજાતીય વીજભાર હોય તો ધક્કામુક્કી થાય, એનો મતલબ કે અપાકર્ષણ બળ લાગે. પરંતુ વીજાતીય એટલે કે એક ધન વીજભાર હોય અને બીજો ઋણ વીજભાર હોય, ત્યારે તમે જાણો છો આકર્ષણ એટલે કે કયું બળ લાગશે? આકર્ષણ બળ. એ સિવાય એ ઉપરાંત વાત કરું તો બે પદાર્થ લીધા હોય અને એમના વચ્ચે કોઈ પ્રક્રિયા દ્વારા આપણે એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરતા હોય, એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરતા હોય, એટલે કે જેમાં કાર્યવિધે ઓછું હશે એ ઇલેક્ટ્રોન ગુમાવશે. મને પહેલાં પદાર્થનું કાર્યવિધે ઓછું હોય, એ ઇલેક્ટ્રોન અહીંયાથી ગુમાવશે, એનો મતલબ કે આમાંથી ઇલેક્ટ્રોન ગુમાવી અને અહીં આગળ મોકલશે. માટે આ પદાર્થ પ્લસ ઓર માઇનસ હશે, એમાંથી ઇલેક્ટ્રોન આવી જશે. ટૂંકમાં આ કેવો થશે? ધન વીજભારિત. જે ઇલેક્ટ્રોન મેળવશે એ ઋણ વીજભારિત થશે. આ ઇલેક્ટ્રોનનું પણ કંઈક દળ હોય છે અને આમ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે તો સાથે સાથે કેટલુંક દળ ટ્રાન્સફર થશે. માટે આ પદાર્થના દળમાં સહેજ ઘટાડો થશે. જ્યારે આ પદાર્થના દળમાં 50% સિક્વલ 50% ખબર પડી ગઈ, જો આ પદાર્થના દળમાં સહેજ બધા ઇલેક્ટ્રોન પરનું દળ ને સહેજ માપનું જ છે, એટલે ના કે ધરખમ વધારો તો ધરખમ ઘટાડો, પણ ઇલેક્ટ્રોનનું દળ એકદમ ઓછું હોવાથી આપણે સહેજ વધારો કે સહેજ ઘટાડો કહી શકીએ. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, અહીં આગળ જે ચર્ચા કરી રહ્યો થોડીક આગળ લઈ જઈએ તો દ્રવ્યના મૂળભૂત કણોની વાત કરીએ. દ્રવ્યના મૂળ કયું? મૂળભૂત કણો વિશેની ચર્ચા કરીએ. ફટાફટ આપણે આગળ વધીશું તો આ કણોમાં તમે જાણો કે અહીં આગળ ત્રણ ભાગ પાડી દઉં, તમને એક કહીશ એટલે બાકીના બે આવડી જશે, એનો મતલબ કે 33% કહીએ, બાકીના 33% આવડો. ચલો અહીંયા લખીએ તો પ્રોટોન, મનોમન બોલજો કારણ કે ભણવાની મજા આવશે. તો પ્રોટોન, તો તમે તરત બોલશો સાહેબ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. ઓકે, તો આ થઈ ગયા. ચલો પ્રોટોન ઉપર વીજભાર પ્લસ ઈ વડે દર્શાવીશું. ઓકે, ઇલેક્ટ્રોન ઉપર વીજભાર માઇનસ ઈ વડે. ઓકે, આના ઉપર એન તરીકે બતાવીશું. અચ્છા, કેટલો વીજભાર હોય? તો કે પ્રોટોન ઉપરનો વીજભાર ક્યુપી કહીશું, ઇલેક્ટ્રોન ઉપરનો ક્યુઈ કહીશું. ચલો પ્રોટોન ઉપર પ્લસ 1.6×10⁻¹⁹ જોગણી ને ઓગણી. અહીંયા આગળ કીધું, ભૈયા કરે જો અહીંયા, ભૈયા એ દિવાલ કિસને બનાવી, અહીંયા કીધું માઇનસ 1.6 ધ્યાન આપજો ઇન્ટુ, અલે દેખાતું નહીં, હા આગું પાછું થઈ ગયું, કંઈ વાંધો નહીં, માણસ માત્ર આગા પાછાને પાત્ર. તો આપણે અહીંયા આવી જઈએ, કેટલું થશે? ઇન્ટુ 10⁻¹⁹ કુલમ્બ. આ કહે છે બાપારે, આપણે તો આ બેનો સરવાળો કરજો, જસ્ટ આ તો મજાક કરું, સરવાળો કંઈ આના ઉપર લખવા નહીં, પણ એકચ્યુઅલી આના ઉપર વીજભાર રહિત વીજભાર કેટલો હશે? 0.00. ઓકે, ચલો દળની વાત કરીએ તો દળ માટે અહીંયા પ્રોટોન દળ એમપી, આનું એમઈ, આનું
એમએન, ચલો એમપી માટે વાત કરીએ તો શું થાય, તો કે એમપીનો અહીંયા સ્વીકાર લેવાનું હોય 1.67 ઇન્ટુ 10^-27 કાંજી. ઓકે, ઇલેક્ટ્રોન માટે શું કહીશું, તો કે 9.1 × 10^-31 કેજી એટલે કાંજી. આ કહે છે મારું તો લગભગ પ્રોટોન જેટલું જ થાય, એટલે કે આપણે લખોત ખરા પ્રોટોન જેટલું, તો કે 1.67 × 10^-27 કેજી થાય. ઓકે, ચલો અહીં સુધી આપણને ખ્યાલ આવી ગયો, મજા આવી મજા આવી. ચલો હવે થોડાક આગળ જઈએ. હે પ્રોટોન, હે ન્યુટ્રોન, વ્યવહારમાં દિવસે ને દિવસે સંશોધનો થતા જાય, અને સંશોધનો થતા અતિ સૂક્ષ્મ એવા કણો આપણને મળ્યા, અતિ સૂક્ષ્મ એવા કણો મળ્યા જેને આપણે શું કહીશું, ક્વાર્ક્સ. અને આ ક્વાર્ક્સ ભેગા થઈ અને પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ રચે. ક્વાર્ક્સ એટલે દ્રાક્ષ ઝુમખામાં જ હોય, માટે કહી શકીએ આવા ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. ઓકે, એ ઉપરાંત કહું તો ક્વાર્ક્સ બે પ્રકારના, ધ્યાન આપજો, ક્વાર્ક્સના કેટલા પ્રકાર કીધા, બે પ્રકાર ક્વાર્ક્સના પ્રકાર, હાઉ મેની, બબે બબે મેની, બરાબર. અહીં આગળ શું કહીશું, અપ ક્વાર્ક્સ, બીજો ડાઉન ક્વાર્ક્સ. ઓકે, અપ ક્વાર્ક્સને યુ વડે દર્શાવીશું, જેના ઉપર +2/3 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર થશે. ડાઉન ડી તરીકે બધા -1/3 ઇલેક્ટ્રોન થશે. ઓકે, આપણે સ્વીકારી લેવાના હો આ સંશોધન પરથી મળેલા. અને હવે જુઓ કે પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ, ચલો એ પ્રોટોન તમારે શું કરવાનું હોય, તો કે અમારા બંધારણમાં બે યુ આવશે અને એક ડી આવશે, યુ યુ ડી. અહીંયા કે શું થશે, તો કે ન્યુટ્રોન માટે, બરાબર ધ્યાન આપજો, તો કે ન્યુટ્રોન માટે આપણે વાત કરીએ તો ન્યુટ્રોન માટે શું થશે, તો અહીંથી ઉઠાઈ જાઓ, તો શું થાય, અહીંયા યુ ડી ડી, બરાબર, યુ ડી ડી. અને હવે જુઓ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, બરાબર. તો અહીં આગળ આપણે વાત કરીએ પ્રોટોન અને અંદર બધા યુ યુ ડી. અચ્છા, કે પ્રોટોન ઉપર તો વીજભાર કેટલો +E, તો કે યુ યુ ડીને અહીંયા મૂકીએ તો એનો મતલબ વીજભારો લઈને સરવાળો કરીએ. ઓકે, +2/3 ઇલેક્ટ્રોન વત્તા +2/3 ઇલેક્ટ્રોન, કેમ આ બે વખત લખ્યું કે યુ વત્તા યુ, અચ્છા એટલો વીજભાર. અચ્છા, ડાઉન માટે શું લખવાનું, કે અહીંયા જોઈ આવો, ખબર નહીં પડતી બાજુમાં લખેલું હોય, આટલું થાય -1/3 E. ચલો આ ભેગું કરીએ, તો 3 લસા લઈ લઉં, અહીંયા અહીં મૂકી દઉં ઉપર. ચલો એ વાત કરીએ, એટલે કે આમાં +2 લખવાનું હોય, આ કે અમારે +2 લખવાનું, આ કે -1 લખો, અંતે કે જવાબ શું થશે, તો કે +2 વત્તા +2 +4માંથી 1 જાય એટલે +3. અરે વાહ, ગણિત આવડે તમને, પાયો પાકો. તો અહીંયા તગડો તગડો તગડી મેં લઈએ, અને અંતે એકલો થઈ જાય, એટલે કે ઈ એકા ઈયા, પરિણામ સ્વરૂપ +E મળશે. ઓ યસ, આ તો પ્રોટોનનું બંધારણ થયું, કારણ કે પ્રોટોન પરનો વીજભાર મળ્યો. ઓકે, આઉટન ટનાકન ટન. ન્યુટ્રોન માટે વાત કરીએ તો ન્યુટ્રોન માટે શું થશે, તો કે આ જ રીતે આપણે ન્યુટ્રોન ઉપર કેટલું હોય, 0. અને ન્યુટ્રોન ઉપર 0 એટલે આપણે કહી શકીએ અહીંયા યુ ડી ડી. યુ માટે શું કહીશું, તો કે +2/3 ઇલેક્ટ્રોન લો, ડી માટે -1/3 લો, અહીંયા કહીએ તો પાછું મેં -1/3. અચ્છા, -1/3 બે વખત, -2/3 E. અચ્છા, આગળ કે અમે તો રહી ગયા, તો કે મૂકી દો 2/3 E. આ તો પ્લસ હતા, આ માઇનસ થયા, અને હરખામથી હરખું જાય તો ગોળમોળ થાય, એનો મતલબ કે જવાબ શું આવશે, 0. ઓકે, આ તો સાબિત થઈ ગયું કે ન્યુટ્રોન ઉપર કેટલો વીજભાર થશે, 0. આમ યાદ રાખજો મિત્રો, પરીક્ષાની અંદર આ ખાસ ધ્યાન આપવાનું, યુ યુ ડી યુ ડી ડી. ઓકે, તો આટલી બાબત તમને ખ્યાલ આવી ગઈ છે, મજા આવી ગઈ. હવે આપણે થોડીક આગળ વધીએ, પત્તું બદલી દઈએ પહેલાં તો આ. ઓકે, ચાલો તો મિત્રો હવે આપણે થોડીક આગળ વાત કરીએ. આપણે હજી સુધી ચોપડીને એક વીજભારવાળો ટોપિક લઉં, હું થિયરિટિકલ ચલાવું, તમે એમ સુધી જાતે કરજો, બરાબર. કારણ કે થિયરિટિકલ વીજભારની એટલી માહિતી આપો હોય કે એના અલગ તો કોઈ પણ એમસીક્યુ હશે તો પહોંચી વળવાના, બરાબર. ચલો હવે વીજભારના એકમની વાત કરીએ. એ વીજભાર, એમને કદાચ આ વીજભાર માથાનો ભાર, તો અહીંયા કહીએ તો વીજભારનો
એકમ અહીંયા જયસાઈ એટલે કે એસઆઈ પદ્ધતિમાં વાત કરીશું. અહીંયા સીજીએસ એસઆઈ મેથડ એન્ડ સીજીએસ મેથડ બરાબર ધ્યાન આપજો. આ મેથડ ભેગી ના થાય એટલે ભૈયા એ દિવાલ કિસને બનાવી હમણાં હાલત બનાવી. ચલો અહીંયા આગળ કહેતો એસઆઈ પદ્ધતિમાં એક તો કુલમ જે પુસ્તકમાં ભણી ગયા હો બરાબર, એ ઉપરાંત વધારે વાતો કરીશું. પણ કુલમને શેના વડે દર્શાવાય? કેપિટલ સી વડે. એ ઉપરાંત આપણે એસઆઈ પદ્ધતિમાં કહી શકીએ એ બી એબ્સોલ્યુટ કુલમ કુલંબ. આ એકમ ચોથી આવ્યો તો કે આ એકમ ને એ વિદ્યુત ચુંબકીય એકમ તરીકે લેવાય, એટલે કે વીજભારનો વિદ્યુત ચુંબકીય એકમ બરાબર. કયો? વિદ્યુત ચુંબકીય એકમ બરાબર. ખ્યાલ આવશે કે આખું નામ લખું, વિડીયો જોઈ લેવાનો ફરીથી. વિદ્યુત ચુંબકીય એકમ કહેવાય બરાબર. બે ત્રણ વખત વિડીયો જોજો, નીટમાં ફાયદો થશે. એ ઉપરાંત આના આપણે શું કહીશું, ઈએમયુ. આ સાહેબ ઈએમયુ એટલે કોઈ ફૂલ ફોર્મ તો હશે ને અવશ્ય. અહીંયા કહી શકીએ ઇલેક્ટ્રો મેગ્નેટિક યુનિટ. ઓકે ઓકે, તો આટલો સુધી ખ્યાલ આવી ગયો. અરે હું શું ખ્યાલ આવ્યો, અહીંયા આપણે લખવું પડશે ને કે એક કુલમ બરાબર એ બી કેટલા થશે, એટલે કે એક ભાગ્યા દસ એ બી કુલંબ કહેવાય બરાબર. અથવા તો આપણે શું લખી શકીએ, આ લખો કે આ લખો આ અથવા આ લેખા, તો ઈ એમ યુ. અચ્છા એ દિવાલ દોઢી ગયું એ રાખવી પડે, પેલું બધું ભેગું થાય. ચલો અહીં આગળ કહીએ તો આ કે અમારે લખવું આવું બધું, તો કે તમારા સ્ટેટ કુલમ કુલમ સ્ટેટ કુલમ. એ સિવાય શું કહીએ કે ફ્રેન્કલિન, જેને આપણે શું કહીશું એફ આર વડે દર્શાવીશું. ઓકે ઓકે, ત્યાર પછી તો કે તમે ઈએમયુ લખ્યું ને અમે ઈએસયુ લખીશું બરાબર. તો કે ઇસ્યુ, કોઈ ઇસ્યુ થાય નહીં. એટલે જુઓ અહીંયા ઈએસયુ એટલે કે અહીંયા કહેવાય ઇલેક્ટ્રો, આનું ભૂલ ફોર્મ હવે ઇલેક્ટ્રો એસ્પર્સ સ્ટેટિક યુ ફોર યુનિટ. ઓકે, માટે એક કુલમ બરાબર તમે લખ્યું હતું, અમે ચમ ના લખીએ, તો આના અંદર કિંમત નિર્ધારિત કરેલી 10:9. અહીંયા શું થશે, સ્ટેટ કુલમ્બ. અથવા તો શું કહી શકીએ, ઈએસયુ. ઓકે ચલો એક મજા લઈએ, તો કે શું, તો કે જુઓ આ એક કુલમ બરાબર તમે આવું આવું લખ્યું ને, એક કુલમ બરાબર કે શું લખ્યું, તો કે એક કુલમ બરાબર અહીંયા એક ભાગ્યા દસ એ બી કુલમ, અથવા તો ઈએમયુ લખ્યું ને બરાબર. અહીંયા એક કુલમ બરાબર આ થાય ને, એક કુલમ બરાબર આ થાય, તો લખાવો ને અમને શું હતો 10:9. અહીંયા શું થશે, સ્ટેટ કુલમ. અથવા તો અહીંયા શું કે ઈએસયુ પડી શું ખબર. ચલો આ ભેગું કરીએ આપણે, અરે ભેગું નહીં, એકુલમને તગડી મેળવો આ બે માં કહીએ. અને જુઓ આ એકમ આની નીચે લાવી દઉં અને આ દસ પેલી બાદ ફેંકી દઉં, દસ ફેંકજો પેલા મજા આવશે. તો કે 3×10^9 વધ્યા તને દસ આવ્યા, એટલે 10 ઘાત થઈ. આ કે આના નીચે આવશે, એટલે કે આ કુલમ પહેલાં લખી દઈએ એ બી કુલમ, જેને આપણે શું કીધેલું ઈએમયુ. અચ્છા ભાગાકારમાં પેલું આના નીચે આવશે, એટલે શું કહીશું, સ્ટેટ કુલમ. અહીંયા શું કહેવાનું, ઈએસયુ. ભાઈ એમને કહેતા યુ યુ ઉડી ગયું, ઈ ઉડી ગયું, અહીંયા કુલમ કુલમ ઉડી ગયું. અહીંયા શું થશે, અબે સ્ટેટી, અબે બાય ટેટી, એવું ના કરતા બધા. ચલો અહીંયા મજા આવી ગઈ, સરસ મજાનો આ પોઈન્ટ પણ પત્યો. હજી આ ઉપરાંત હું તમને મસ્ત વાત કરું, અહીંયા ધ્યાન આપજો ખાસ. બાજુમાં જઈએ, કોરોના હોઈ શક્યો. હજુ અહીંયા આ ઉપરાંત વીજભારના નાના એકમ બરાબર, નાના એકમો જેમાં આપણે મિલીકુલમ, માઇક્રોકુલમ, નેનોકુલમ વગેરે વગેરે લઈ શકીએ. પણ એનો મોટો એકમ, મોટો એકમ જે ફેરાડેની યાદમાં, ફેરાડેની યાદમાં ફેરેડે અચળાંક એફ કહીશું. અને એક એફ બરાબર, આ એફની કિંમત એટલે કે એકમ એફ બરાબર કેટલું થાય, 96,500 કુલમ પ્રતિ મોલ. એટલે આને પણ આપણે વીજભારનો મોટામાં મોટો એકમ મોલ. દિવાલમાં હેલ્પ જતા રહ્યા, કશો વાંધો નહીં બરાબર. હવે આ તમે એમ કહો સાહેબ આપણે આ ઠીક હોય, પણ આ સાબિત કરો ને, તો જુઓ આ કેટલીક કિંમતો સાબિત થાય કેટલીક ના થાય. જૂના અભ્યાસક્રમની અંદર એક આખું રાસાયણિક તુલ્યાંક ને એવો આખો એક ટૉપિક આવતો હતો, જેમાં વિદ્યુત રાસાયણિક
કોષમાં બે ઇલેક્ટ્રોડ હોય, એક ઇલેક્ટ્રોડ ઉપરથી તત્વ છૂટું પડીને બીજા ઇલેક્ટ્રોડ તરફ જતું હોય અને એમાં આપણે ક્વોન્ટમીકરણનું સૂત્ર નાખી દઈએ, ક્યુ બરાબર એની નથી ને એની, તો હું એમ કહી શકું કે આવા ઇલેક્ટ્રોડમાં જ્યારે એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ ઉપર એક મોલ તત્વ જતું હોય, કેટલું? એક મોલ. તો એવા એક મોલ તત્વમાં રહેલ 52 માણુ એટલે કે પરમાણુ ની સંખ્યા, અને એ સંખ્યા આપણે કહીએ તો એનની જગ્યાએ માની લો કે એક મૂળ લીધું હતો, માની નહીં લેવાની, એક મૂળમાં તો કયો ગેડો? એવોગેડ્રો થશે, અને એવોગેડ્રોનું મૂલ્ય 6.023 × 10²³ પર મોલ. વગાડો ઢોલ કે આવે મોલ. અચ્છા અચ્છા અચ્છા, હવે અહીંયા નીચે શું કરશો? તો કે નીચે જુઓ ઇલેક્ટ્રોનની કિંમત લખી દઈએ, એટલે ક્યુ બરાબર એની વીજભારનું થઈ જાય ને. ઓકે ઓકે ઓકે, તો અહીંયા શું કહીશું? તો કે ઈ એટલે 1.6 × 10 આખી કિંમત લઈએ, 0.2 લઈ લઈએ, બરાબર. ઇલેક્ટ્રોનની 1.6 આપણે રાઉન્ડ ફિગર લઈએ, પણ એક્ઝેક્ટ આપણે કે 1.602 × 10²⁻¹⁹ કુલમ. હવે આપણે કહીએ તો ક્યુ બરાબર શું થશે? તો ક્યુનો એકમ એટલે કે વીજભારનો એકમ. ક્યુનો એટલે કયો ભાર? વીજભારનો એકમ. અને વીજભારનો એકમ તમે અહીંયા લઈ શકો, જુઓ એનની જગ્યાએ એને લખો અને ઈની કિંમત એને ઈ નાઈ નહીં, ક્લિયર. અને એને એટલે અહીંયા લખો 6.023 × 10²³ ઓકે પર મોલ. અહીંયા કહીશું તો ઇન્ટુ 1.602, અહીંયા શું કહેવાનું? તો ઇન્ટુ 10⁻¹ કુલમ. અચ્છા, કુલમ ઇન્ટુ 1/મોલ એટલે કે કુલમ પ્રતિ મોલ. અરે વાહ, હવે આનું સાદુરૂપ આપીએ જો જવાબ આટલા નજીક આવી જાય. આ લગભગ જવાબ, રાઉન્ડ ફિગર લગભગ, એક્ઝેક્ટ જવાબ તો આપણે થોડુંક નજીકમાં અહીંયા આવશે. તો આ બેનો ગુણાકાર કરીએ, ગુણાકાર કરશો એટલે તમને લગભગ અંદાજિત 96,400 કરી જોજો. હા મિત્ર, માણસ માત્ર ભૂલને પાત્ર, મારી ભૂલ ના થાય. 96,488 આ નજીકનો જવાબ, એટલે લગભગ આપણે કેટલું કહીએ કે 96,500 કુલમ પ્રતિ મોલ, કહેવાય કે ના કહેવાય. અને અંતે આટલી કિંમતનો તો આપણે શું કીધેલું કે અહીંયા હતું, અહીંયા ક્યાં ગયું? હા અચ્છા, આટલી કિંમતનો તો એક ફેરાડે કહેવાય, એટલે અહીંયાથી આપણે કહી શકીએ ને કે ભાઈ આ કિંમત જે હતી એ તો એક ફેરાડે થઈ, માટે અહીંયા કહી શકીએ વીજભારનો એકમ, એના આપણે શું કહીએ? ફેરાડે. એપ એટલે ફેરાડે, ફેરેડે અચળાંક, ફેરાડેની યાદમાં. તો ઓકે, તો મોટામાં મોટામાં મોટો એકમ ખ્યાલ આવી ગયો. અરે વાહ, ચલો અહીંયા જુઓ પાટક્યું આગળ જાય ને, ચલો મજા લઈએ. આપણે થોડુંક પત્તું વાળી દઉં, મજા લઈએ. ચલો અહીંયા વીજભારની વાત કરીએ, કયો ભાર? આજે મિત્રો વીજભારની ટોટલ માહિતી મેં તમને નીટ માટે આપી દીધી. વીજભાર લક્ષી કોઈ પણ એમસીક્યુ આવશે તો વીજભારની બધી જ માહિતી તમારી જોડે પડી હશે. તમે આરામથી વીજભારવાળા ટોપિકના કોઈ પણ એમસીક્યુને સોલ્વ કરી શકશો. અંતે હું એક મસ્ત વાત કહું તમને, માની લો કે તમારી જોડે કોઈ એક વીજભાર પણ કેવો પડ્યો કે સ્થિર પડ્યો, સ્થિર પડ્યો હોય તો અહીંયા વેગની વાત કરીએ, વેગ કેટલો બધો હોય કે 0 હોય. જોડે જોડે ક્ષેત્રોની વાત કરીએ, એટલે કે ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર, બી એટલે ચુંબકીય ક્ષેત્ર, યાદ રાખજો. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર. સ્થિર હશે ને ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હશે, એટલે કે નોટ ઇક્વલ ટુ 0, પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો નહીં હોય. આ ખાસ ધ્યાન રાખજો, આમાંથી એમસીક્યુ આવી શકે. સ્થિર હોય ત્યારે વેગ 0, અને વેગ 0 હશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર, માત્ર અને માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો નથી. ભાઈ દોડાઈએ આપણે એનો, કેવા વેગે? તો કે વી બરાબર આ વખતે પરિસ્થિતિ બદલાની અચળ, અચળ વેગ રાખીએ, અને અચળ વેગ એટલે નોટ ઇક્વલ ટુ 0, અચળ વેગે દોડી રહ્યો. અચ્છા, તો નોટ ઇક્વલ ટુ 0 એટલે ક્ષેત્રની વાત કરીએ, તો હવે ઈ અને બીની વાત કરીએ, તો ઈ તો સ્થિર હતો તોય ઉત્પન્ન થતું, દોડતો છે તોય ઉત્પન્ન થશે, એટલે નોટ ઇક્વલ ટુ 0, પણ હવે દોડતો છે એટલે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરશે. ઓકે, બંને ક્ષેત્રો ઉત્પન્ન થશે. હજી એક વાત કહું તો કે શું કહેવું? તો કે આ ગતિ કરતાં કરતાં વેગ જે હતો ને એ આપણે અચળ કહેતા, અને જો અચળ ના હોય તો એટલે કે અચળ નથી, અચળ નથી એટલે નોટ ઇક્વલ ટુ 0, બદલાતો તો હશે, તો એ વખતે શું ઉત્પન્ન થશે? પ્રવેગ. પ્રવેગ ઉત્પન્ન થાય કે ના થાય? અને જ્યારે પ્રવેગ ઉત્પન્ન થાય ત્યારે આ પરિસ્થિતિ તો રહેવાની ને, વેગ તો રહેવાનો, એટલે એ અને બી નોટ ઇક્વલ ટુ નો, એટલે કે બંને ઉત્પન્ન થશે, બંને 0 થશે
જાય ને એટલે કે આ બે તો ઉત્પન્ન થવાના હોય વેગમાં કીધું હતું, આના યાદ રાખવાનું, યહાં પે યાદ રાખો, યહાં પે ખબર પડેગી, યહાં પે યાદ રાખો, યહાં પે ખબર પડેગી, અને ખબર પડેગી ખબર પડેગી તો આટલા સુધી ઓકે, એટલે આ બે ઉત્પન્ન થતું થવાનું જ, હા 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 ચલો ઓકે ખ્યાલ આવી ગયો. ત્યાર પછી વિદ્યુત ચુંબકીય વિકિરણ, અને આજે આખું બારમું ભણી ગયા છે ધ્યાનથી. તો તમે એક હર્ઝનો પ્રયોગ જોયો, તો બે ગોળા હતા ત્યાં આગળ બે સળિયા મૂકેલા, ગોળા કેપેસિટર તરીકે વર્તતા હતા, સળિયા ઇન્ડક્ટર તરીકે વર્તતા. આ સ્પાર્ક ગેપથી ખબર યાદ આવ્યું, યાદ આવ્યું હર્ઝનો પ્રયોગ હતો, અને સ્પાર્કિંગ થતું, ઇલેક્ટ્રોન આમથી આમ દોડતા હતા, એ દરમિયાન અહીંયાથી કોઈ આમ આડો ઊભો લીટો હાપોલિયો દોડતો હતો, અને એ જે હાપોલિયો હતો એ બીજું કંઈ નહીં પણ કયા તરંગો હતા, કયું વિકિરણ હતું, વિદ્યુત ચુંબકીય વિકિરણ. એ પણ અહીંયા પ્રવેગિત ગતિ થતી હતી એટલે મળતું, યસ યસ આ પણ યાદ રહી ગયું. અને આમ મિત્રો હવે સરસ મજાનો ટોપિક અહીંયા વીજભાર એકલો નીટ માટે JEE માટે પૂરો કરેલો છે, ગેરંટી. આટલો ઊંડાણપૂર્વક અભ્યાસ જો તમે કરશો તો આ નીટની પરીક્ષામાં તમારે ખૂબ જ ફાયદો થશે, જૂના વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. પરંતુ એટલું આપણે કહેવું કે જૂના વિદ્યાર્થીઓને નીટનો ફાયદો આપણને ઓછો મળેલો છે. આ સાથે આપણે નીટની પણ જોડે જોડે આવી ચર્ચા કરીશું, જેથી તમે નીટને પણ પહોંચી વળો. ઓકે, ક્લિયર, કમ્પ્લીટ. જય ભારત, જય હિન્દ.